ગોમતીપુરમાં પોલીસ કસ્ટડીમાં યુવકનું મોત થયાનો આરોપ છે. દર્શન ચૌહાણ નામના યુવકનું મોત થયું છે. હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ માટે લઈ જતા સમયે મોત નિપજ્યું. 8 લોકોની દારૂ પીધેલી હાલતમાં ધરપકડ કરવામાં આવી હતી અને તમામને મેડિકલ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. તો દર્શન ચૌહાણ નામના યુવકનું મોત થયાનો આરોપ છે. હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ માટે લઈ જતા સમયે તેનું મોત નિપજ્યું તેવો આરોપ કરી રહ્યા છે. 8 લોકોની દારૂ પીધેલી હાલતમાં ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ તમામને મેડિકલ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને તે દરમિયાન દર્શન ચૌહાણ નામના એક યુવકનું મોત થયું છે. અમદાવાદના ગોમતીપુરમાં પોલીસ કસ્ટડીમાં યુવકનું મોત થયાનો આરોપ થઈ રહ્યો છે. યુવકનું નામ દર્શન ચૌહાણ છે. હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ માટે લઈ જતા સમયે તેનું મોત નિપજ્યું છે. 8 લોકો કે જેમને દારૂ પીધેલી હાલતમાં ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ તે તમામને મેડિકલ માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. સીધા જઈશું ઉદય રંજન અમારા સંવાદદાતા અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે. ઉદય, કસ્ટડીમાં મોત થયું એવો આરોપ લગાવવામાં આવ્યો છે, હકીકત શું સામે આવી છે, શું વિગતો હાલ? દીક્ષિત, જો વાત કરવામાં આવે તો કાયદાને વ્યવસ્થાને લઈને તે ગઈકાલ રાત્રે રાતના 8 થી લઈને સવાર 7 સુધી અમદાવાદ શહેર પોલીસ દ્વારા મેગા કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલું હતું. એટલે આખા શહેરની અંદર અમદાવાદ શહેર પોલીસ દ્વારા જે છે શહેરના તમામ વિસ્તારોની અંદર કોમ્બિંગ હાથ ધર્યું હતું. આ કામગીરી અંતર્ગત ગઈ રાત્રે ગોમતીપુર પોલીસ સ્ટેશન દ્વારા 8 લોકોની દારૂ પીધેલાની હાલતમાં લાવવામાં આવેલા હતા અને લાવ્યા બાદ જે છે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી હતી. 8 લોકોને લોકઅપની અંદર રાખવામાં આવેલા હતા અને જ્યારે આજે વહેલી સવારે ધરપકડ બાદ જે મેડિકલ ચેકઅપ કરાવવાનું છે, મેડિકલ ચેકઅપ કરાવવા માટેથી 8 આરોપીઓ જે દારૂને નશાનામાં મળી આવ્યા હતા તેનું મેડિકલ કરાવવા માટે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવેલા હતા. એ સમય દરમિયાન તે દર્શન ચૌહાણ નામના જે શખ્સની ધરપકડ કરવામાં આવી હતી દારૂના નશાની અંદર, તો તેની અચાનક તે તબિયત જે છે લથડતાની સાથે તે અસરવા સિવિલ પહોંચે પહેલાં તેની તબિયત લથડી હતી. ત્યારબાદ જે છે અસરવા સિવિલ ખાતેને લાવવામાં આવ્યો હતો, જ્યાં ડૉક્ટરો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવેલો અને ત્યારબાદ જે છે પરિવારને જાણ કરવામાં આવી અને પરિવાર અત્યારે પીએમ રૂમ ખાતે પહોંચી ગયો છે. જે પ્રમાણે પ્રાથમિક તપાસમાં અને એસીપી આરડી ઓજા સાથે વાત થઈ મુજબ કે એને ગભરામણની કમ્પ્લેન કરી હતી, ત્યારબાદ જે છે મેડિકલ માટે લાવવામાં આવેલો હતો અને અહીંયા ડૉક્ટરે મૃત જાહેર કર્યો છે, ત્યારે હવે મૃત્યુનું સાચું કારણ શું છે એ જાણવા માટેથી પેનલ ડૉક્ટરો દ્વારા પીએમ કરવામાં આવી રહ્યું છે, સાથે વિડીયોગ્રાફી પણ કરવામાં આવી રહી છે અને ફોરેન્સિક પદ્ધતિથી આખું પીએમ કરવામાં આવશે. એટલે જે પ્રમાણે જો એમાં કદાચ કોઈપણ પ્રકારની બેદરકારી જણાશે તો એ પ્રકારની કાયદાકીય પ્રક્રિયા કરવામાં હાથ ધરવામાં આવશે. દીક્ષિતા, બિલકુલ આભાર, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું. તો જે રીતે આરોપ લગાવવામાં આવ્યો છે તેને લઈને હવે પેનલ પીએમની કામગીરી હાથ ધરવામાં આવશે અને ત્યારબાદ જો કોઈપણ બેદરકારી જણાશે તો આગળની કાર્યવાહી હાથ ધરાશે.